ચાલો વિદ્યાર્થી મિત્રો આર્યમ એજ્યુકેશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વો પ્રકરણ નંબર 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ પ્રકરણ 6 ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ ગુણ 12 9 8 ગુણનો દાખલો આવશે, 1 ગુણનો એમસીક્યુ ટૂંકો પ્રશ્ન. તો ગયા વિડીયોમાં આપણે 8 નંબરના પ્રશ્ન સુધી વાત કરી હતી. આજે 9 નંબરના પ્રશ્નમાં જો માધવ રાધા અને ગોપી એક દૂત્યાંશ જેમ એક તૃત્યાંશ અને એક ષષ્ઠમાંશ ભાગે નફો નુકસાન વહેંચતા ભાગીદારો, તો એક ષષ્ઠમાંશ જેનો છેદ મોટો એટલા કરવા માટે 3 ને 2 ગુણશું એટલે ઉપર પણ 2 અને 2 ને 3 ગુણશું એટલે 3 જેમ 2 જેમ 1 એ જૂનું પ્રમાણ બનશે. 31/3/16 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપેલું, એમાં મૂડી આપેલી લેણદારો કામદાર વળતર અનામ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને રોકાણ વધઘટ ભંડોળ. ચાલો રોકડ બેંક દેવાદારો માઇનસ ગલખાદ અનામત સ્ટોક રોકાણો બજાર કિંમત 64 બહાર આપ્યા 58 પેટર્ન મકાન અને જાહેરાત ઝુંબેશ ખર્ચ. રાધા 1/4/2016 ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ. ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે 1 પેટન્ટની કિંમત 20% ઘટાડવી, તો પેટન્ટમાંથી માઇનસ કરો 7000, 35 × 2 = 70, 7000 ઘટાડો. જ્યારે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી એટલે 10% ઘટાડો કરવાનો મકાનમાં, તો 75000 ના 10% એટલે 7500 બાદ કરો. 2 નંબર કામદાર વળતર અનામતની જવાબદારી 30000 નક્કી કરવામાં આવી, તો જો કામદાર અકસ્માત વળતર અનામત 24000 આપ્યું હવે 30 ગણવાનું, તો ત્યાં 6000 પ્લસ કરો વધારો એટલે વહેંચાશે નહીં, પૂરેપૂરું મૂડી દેવા અને જેટલો વધારો એટલો પુનઃમૂલ્યાંકનની ઉધાર. 3 નંબર દેવાદાર પર ગાલખાદ અનામત 5% વધારવી, તો દેવાદારો આપ્યા બરાબર 80000 એના 5% એટલે 8 × 5 = 40 એટલે 4000 ગલખાદ અનામતમાં પ્લસ કરો બરાબર, એટલે ગલખાદ અનામત 5% વધારવી એટલે 5000 માં પોતા અને બીજા 4 એટલે કુલ 9000 ગણવાની. ચાલો આગળ રાધાને પાઘડી પેટે 40000 રૂપિયા ચૂકવવાના. હવે અહીંયા કોઈ નવું પ્રમાણ એવી કોઈ માહિતી આપેલી નથી એટલે જૂનું પ્રમાણ 3:2:1 / 6. હવે એમાં રાધા નિવૃત્ત થાય 2/6 વાળી ભાગવારી, તો નવું પ્રમાણ 3:1, લાભનું પ્રમાણ પણ 3:1, તો રાધાને પાઘડી 40000 આપવાની છે, 3:1 લાભના પ્રમાણમાં વહેંચી 4, તો 10/4 = 40, 30000 રૂપિયા માધવને પાઘડી આપવાની, 10000 ગોપીએ આપવાની અને કુલ 40000 રાધાને પાઘડી મળશે. એટલે માધવના મૂડી ખાતે ઉધાર, ગોપીના મૂડી ખાતે ઉધાર, તે રાધાના મૂડી ખાતે જમા. ઓકે, આગળ 5 નંબર અગાઉના વર્ષે માંડી વાળેલ ગાલખાદના 3000 માંથી 500 રૂપિયા મળ્યા, તો એ ગાલખાદ પરત એટલા રોકડા મળ્યા હશે એટલે રોકડ બેંક ઉધાર, તે ગાલખાદ પરત જમા અને એટલી ગાલખાદ પરત પુનઃમૂલ્યાંકનની જમા દર્શાવશું અને રોકડ બેંકમાં એટલા રોકડા મળ્યા ઉધાર બાજુ. હવે રાધાને 5000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ 2 સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવા. પુનઃમૂલ્યાંકન ખાતું, મૂડી ખાતા, પાકું સરવૈયું અને રાધાની લોન ખાતું પણ છેલ્લી ચૂકવણી સુધી તૈયાર કરવાનું. તો સૌથી પહેલાં આપણે પુનઃમૂલ્યાંકન મૂડી અને પાકું સરવૈયું બનાવીએ, બાદમાં જે રાધાની લોન આવે એના ઉપરથી લોન ખાતું બનાવશું. તો સૌથી પહેલાં મૂડી આપેલી, મૂડી ખાતાની જમા બાજુ લખો, બાકી આગળ લાવ્યા 136000, 50000,
અને 54000 ચાલો લેણદારો આપ્યા ત્રણ લીટી અહીંયા મૂડી દેવા બાજુ મૂકી દઈએ અને લખો લેણદારો એમાં કોઈ હવાલો નથી સીધા બહાર 50000 હવે કામદાર અકસ્માત વળતર અનામત અંદર 24000 વત્તા વધારો 6000 એટલે 30000 બહાર અને 6000 નો વધારો થયો એટલા રૂપિયા પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ કામદાર અકસ્માત વળતર અનામત ખાતે 6000 ચાલો કર્મચારી પ્રોવિડન્ટ ફંડ મૂડી દેવા બાજુ કર્મચારી પ્રોવિડન્ટ ફંડ સીધું બહાર 15000 અને રોકાણ વધઘટ ભંડોળ આપ્યું તો એ મૂડી ખાતાની જમા બાજુ વહેંચી દઈએ રોકાણ વધઘટ ભંડોળ ખાતે હવે 12000 રૂપિયા ને 3, 2 અને 1 એટલે કુલ 6000 પહેલાના બીજાના 4000 અને ત્રીજાના 2000 ચાલો મૂડી દેવાનું પૂરું થઈ ગયું રોકડ બેંક આપેલું તો રોકડ બેંકની ઉધાર બાજુ લખો બાકી આગળ લાવ્યા 12000 અને પેલા જે ગાલખાત પરતના મળ્યા એ લખો ગાલખાત પરત ખાતે 500 અને એટલા પુનઃમૂલ્યાંકનની જમા બાજુ ગાલખાત પરત ખાતે 500 ચાલો હવે દેવાદારો આપેલા તો મિલકત લેણા બાજુ લખો દેવાદારો અંદર 80000 માઇનસ કાલખાદ અનામત 9000 5 એની અને 4 આપણી એટલે કુલ 9000 બાદ કરતા 71000 બહાર ચાલો બીજી એન્ટ્રી બતાવો પછી પુનઃમૂલ્યાંકનમાં અસર આપીએ સ્ટોક 62000 એમાં કોઈ હવાલો નથી હવે રોકાણો અંદર 58000 પ્લસ વધારો 64000 એટલે 6000નો વધારો એટલે બહાર બજાર કિંમત 64000 પેટન્ટ અંદર 35000 માઇનસ ઘટાડો 7000 એટલે 28000 બહાર મકાન 75000 અંદર માઇનસ ઘટાડો 7500 એટલે 67500 બહાર ચાલો જાહેરાત ઝુંબેશ ખર્ચ આપ્યો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે કુલ 24000 આપ્યા એને 3, 2 અને 1 એટલે 6 ભાગીએ તો 6, 4, 24 6, 3, 4, 12000 8000 અને 4000 ઓકે હવે પુનઃમૂલ્યાંકનમાં અસર આપીએ તો ગાલખાદ અનામતમાં વધારો થયો 4000નો તો ઉધાર બાજુ ગાલખાદ અનામત ખાતે 4000 પછી રોકાણોમાં વધારો થયો તો એ જમા બાજુ રોકાણો ખાતે 6000 પેટન્ટમાં ઘટાડો થયો 7000 તો ઉધાર બાજુ પેટન્ટ ખાતે 7000 અને મકાનમાં પણ ઘટાડો થયો તો મકાન ખાતે 7500 ચાલો એ ઓકે હવે તમને જે પહેલો નંબરનો હવાલો આવી ગયો બીજા નંબરનો હવાલો આવી ગયો કામદાર વળતર અનામતની વાત થઈ ગઈ દેવાદાર પર ગાલખાદ અનામત થઈ ગયું રાધાને પાઘડીના 40000 આપવાના તો માધવ ગોપીના મૂડી ખાતાની ઉધાર બાજુ રાધાના મૂડી ખાતે માધવના ખાનામાં 30000
રાધા માડેસ અને ગોપીના ખાનામાં 3-10 હજાર. હવે રાધા જમા થઈશ તો જમા બાજુ માધવના મૂડી ખાતે અને રાધાના ખાનામાં 30 હજાર. હજી રાધા અને ગોપીના મૂડી ખાતે અને રાધાના ખાનામાં 10 એટલે કુલ 40 હજાર રાધાના જમા કરવાના હતા એ આવી ગયા. અગાઉના વર્ષે માંડી વળેલ ગલખતની વાત થઈ ગઈ. હવે રાધાને 5 હજાર રોકડા ચૂકવવાસ તો રાધાના મૂડી ખાતે ઉધાર રોકડ બેંક જમા. તો રોકડ બેંક ખાતે રાધાના ખાનામાં 5 હજાર. ચાલો એ રોકડ બેંકની જમા બાજુ રાધાના મૂડી ખાતે 5 હજાર. ચાલો હવે કોઈની બાકીની રકમ વાર્ષિક 10% બે સરખા એવા હપ્તામાં આપવાની. તો પુનઃમૂલ્યાંકનનો ટોટલ કરો 7 ને 7 14 ને 4 18 ને 6 24 500 બરાબર. આ 24 500 એમાંથી 6 500 જાય એટલે 18 હજાર રૂપિયા. એની સામે લખો પુનઃ મૂલ્યાંકન ખોટ ખાતે અને એ મૂડી ખાતે લઈ ગયા પેલા માધવ, રાધા અને ગોપી. 3 × 2 × 1 એટલે 6 ભાગે તો 6 × 3 = 18. 3 × 3 = 9. 6 અને 3. ચાલો એ મૂડી ખાતાની ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખોટ ખાતે 9 હજાર 6 હજાર અને 3 હજાર. ચાલો મૂડી ખાતાનો ટોટલ કરીએ. અને આગળ પણ મેં જણાવેલું હતું કે પહેલા નિવૃત્ત ભાગીદારના ખાનાનો ટોટલ કરવાનો. તો 50 ને 4 54 ને 30 84 ને 10 94 હજાર. ચોરાણુંમાંથી 8 ને 6 14 ને 5 19 હજાર જાય તો 75 હજાર રૂપિયા. અને એ લખો લોન ખાતે. ચાલો હવે બાકીના 1 36 ને 6 42 અને 54 ને 2 56 હજાર. 1 42 અને 56 હજાર. ચાલો 1 42 માંથી 15 ને 9 24 હજાર બાદ કરો. બોલો 1 42 માંથી 3 જાય એટલે 39 ને 9 એટલે 30 ને 12 એટલે 1,18,000. કેટલા આવે? નહીં 30 ને 42 42 ને 9 એટલે 51 હજાર બાદ કરવાના. ચાલો 51 બાદ કરતા કેટલા આવશે? 91 હજાર. અહીંયા ડેસ. હવે અહીંયા 10 ને 4 14 ને 3 17 હજાર બાદ કરો 56 માંથી એટલે 40 ને 39 હજાર. ચાલો આ બે ભાગીદારની છેલ્લી મૂડી થઈ. એની સામે અહીંયા બાકી આગળ લઈ ગયા પ્રશ્નાર્થ અને એ મૂડી મૂડી દેવા બાજુ લખો માધવની મૂડી, ગોપીની મૂડી અને રાધાની લોન. હાલો માધવની મૂડી 91 હજાર, ગોપીની મૂડી 39 હજાર અને રાધાની લોન 75 હજાર. ચાલો રોકડ બેંક ખાતું બંધ કરીએ તો 12,500 અને એમાંથી 12,500
બાકી આગળ લઈ ગયા આખની રોકડ અને મિલકત લેણા બાજુ દર્શાવીએ રોકડ બેંક ખાતું 7500 ચાલો હવે બંને બાજુનો ટોટલ કરો ચાલો હવે રાધાની લોન ખાતું બનાવવાનું તો લોન ખાતામાં આપણે સૌથી પહેલા તો એની મૂડી ખાતું બંધ કરી એ રકમ લોન ખાતે લઈ જવાની તો એની નોંધ થશે રાધાના મૂડી ખાતે ઉધાર રાધાની લોન ખાતે જમા તો લોન ખાતાની જમા બાજુ લખો 1000 એક જ મિનિટ તારીખ 1016 રાધાના મૂડી ખાતે 75000 હવે એના 10% લેખે વ્યાજ ગણવાનું તો વ્યાજની નોંધ થશે રાધાને વ્યાજ ખાતે ઉધાર રાધાની લોન ખાતે જમા તો વર્ષ પૂરું થાય આપણું 31/3/17 લોનના વ્યાજ ખાતે આ 75000ના 10% 7500 હવે 7500 રૂપિયાને આપણે લોનને બે વાર્ષિક હપ્તામાં તો 75000ના બે ભાગ કરીએ તો એ થાય 37500 પ્લસ જે 7500 વ્યાજ તો 31/3/17 એટલા રૂપિયા આપણે એને રોકડા આપશું એટલે બેંક ખાતે અહીંયા 37500 મુદલ લોનની રકમ અને 7500 વ્યાજ એટલે કુલ થશે 4500 એટલે 45000 ચાલો પહેલું વર્ષનું ખાતું બંધ કરીએ તો આ ટોટલ થશે 82500 82500 અને એમાંથી 45000 જાય એટલે 37500 આ છેલ્લી તારીખ અને બાકી આગળ લઈ ગયા એ બાકી 1417 બાકી આગળ લાવ્યા 37500 અને 31/3/18 ફરીથી લોનનું વ્યાજ ગણવાનું એટલે લોનના વ્યાજ ખાતે 37500ના 10% 37500 હવે લોન અને વ્યાજ બંને 31/3/18 બેંક ખાતે તો 40 37 ને 3 40 ને 41 250 અને છેલ્લે લાસ્ટમાં જે 41250 એ કુલ એને રોકડા જ બેંકથી આપી દેવાના તો એનું લોન ખાતું બંધ થઈ ગયું બરાબર પહેલાં જે લોનની બાકી એ લોન ઉધાર સોરી રાધાનું મૂડી ખાતું ઉધાર થયું ને લોન આવીશ તો લોન ખાતાની જમા બાજુ મૂડીનું નામ આવશે જેટલી લોન હોય એનું વર્ષનું વ્યાજ ગણવાનું એ લોન ખાતામાં ઉમેરવાનું અને હવે જે 75000 લોનના આપવાના એના બે સરખા આપતા એટલે 75ના બે ભાગ કરીએ તો 37500
એટલે મુદ્દલ રકમ પ્લસ જેટલું વ્યાજ આવ્યું હોય એ સાથેનો પહેલો હપ્તો ચૂકવવાનો, એટલે એટલી લોનની જે લાસ્ટ હપ્તો હોય એટલી બાકી વધશે એ બીજા વર્ષે લાવવાની, ફરીથી એનું વ્યાજ ગણવાનો અને એ રોકડા આપી દેવાના, એટલે લોન ખાતું બંધ થઈ જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રશ્ન નંબર 9 પૂર્ણ થાય. નવા વિડીયોની અંદર નવા પ્રશ્ન સાથે ફરીથી મળશું. બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.